હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં છો ને ફ્રેન્ડ્સ? આજે આપણે એક નવો પાઠ શીખવા જઈ રહ્યા છીએ, પરંતુ તે પહેલાં તમારે એક ગેમ જોવી છે, એક રમત જોવી છે. જોવી છે? ઓકે. તો ફ્રેન્ડ્સ, તમારા જેવા અહીંયા કેટલાક નાના બાળકો એક રમત રમી રહ્યા છે. તો ચાલો આપણે જોઈએ કે એ બાળકો કઈ રમત રમી રહ્યા છે. તો પહેલાં આપણે એ રમતને જોઈએ, ત્યાર પછી એ રમતને સમજીએ કે લોકો શું રમી રહ્યા છે, અને એ રમતનું નામ પણ તમારે મને કહેવાનું છે, હે ને? એટલે રમતને તમે ધ્યાનથી જોજો. બાળ મિત્રો, તમે ગેમ જોઈને મજા આવી બધાને ગેમ જોવામાં? અરે વાહ, બધાને મજા આવી, ફાઇન. તો ફ્રેન્ડ્સ, એ ગેમનું નામ શું છે? કોને આઈડિયા આવ્યો? બોલો. આ ગેમને તો તમારામાંથી કેટલાક બાળકો રમતા પણ હશે. રમો છો ને? હા, તો બોલો બોલો, આ ગેમનું નામ શું છે? અરે ફાઇન, આ ગેમનું નામ છે પગથિયા, બરાબર. તો ફ્રેન્ડ્સ, આજે આપણે એક આવો જ પાઠ શીખવાના છે, જેનું નામ છે પાઠ 18, રમતા રમતા. તો ચાલો આજે આપણે આ પાઠને સમજીએ. ફ્રેન્ડ્સ, અહીંયા પણ કેટલાક બાળકો છે જે આ પગથિયાની રમત રમે છે. તો ચાલો આપણે તે જોઈએ, અને એ લોકો આ પગથિયાની રમતની સમજ પણ આપણને આપે છે કે કેવી રીતે રમાય છે, બરાબર ને? તો ચાલો આપણે તે જોઈએ. બધા બાળકો શેરીમાં પગથિયાની રમત રમતા હતા. અવંતિકા અને તેની બહેન નંદિતા પણ રમતી હતી, પરંતુ નંદિતા આ રમત સારી રીતે રમી શકતી ન હતી. તેને આ રમત અંગે ખાસ જાણ ન હતી. એટલે અવંતિકા નંદિતાને સમજ આપે છે અને કહે છે, નંદિતા, મને ધ્યાનથી સાંભળ અને રમતને સમજ. થીકરું પહેલા ખાનામાં નાખ, પછી એક પગે એક ખાનું કૂદી બીજા ખાનામાં પગ મૂક. યાદ રાખ, જ્યાં 4-5 અને 7-8 લખ્યું છે ત્યાં જ રમનાર બંને પગ મૂકી શકે છે. તારા પગ દોરેલી લીટીને અડે નહીં તેનું ધ્યાન રાખજે. જો અડી જશે તો તું રમતમાં આઉટ થઈશ. જ્યારે તું છેલ્લા ખાના પાસે પહોંચે ત્યારે રમનારે પાછું ફરવું. જ્યારે તું પાછી ફરે ત્યારે ઠીકરું ઉઠાવી તેને પાછું લાવવું. એક વખત આ રીતે કરી લીધા પછી હવે ઠીકરું તેના પછીના ખાનામાં નાખવું. આ જ રીતે ઠીકરું વારાફરથી એક પછી એક ખાનામાં નાખીને રમત આગળ વધારવી. બાળકોએ ફરીથી રમવાનું શરૂ કર્યું. ઘણા સમયથી કાકી તેમને રમતા જોઈ રહ્યા હતા. કાકીને પણ તેમની સાથે રમવાની ઈચ્છા થઈ. તે પૂછ્યા વગર રહી શક્યા નહીં. કાકીએ કહ્યું, તમારી સાથે રમી શકું? આ સાંભળી બધા જ બાળકો તો મોટે મોટેથી હસવા લાગ્યા. અવંતિકા કહે છે, કાકી, તમે રમશો? કાકી કહે છે, શું તું એમ વિચારે છે કે હું પગથિયાની રમત ના રમી શકું? તારી જેટલી ઉંમરે તો હું ઘણી બધી રમતો રમતી હતી. નંદિતા કહે છે, કાકી, તમે કઈ કઈ રમતો રમતા હતા? કાકી કહે છે, અમે લંગડી, શંતા કુકડી, સાતોડિયું અને બીજી ઘણી રમતો અમે રમતા હતા. કબડ્ડીમાં અમારી ટુકડી આસપાસના ગામની ટુકડીઓમાં સૌથી સારી કહેવાતી હતી. રજત કહે છે, કાકી, તમને રમવા આટલો સમય કેવી રીતે મળતો હતો? અમને તો રમવા માટે સમય જ નથી. કાકી કહે છે, ન જ મળે ને, તમે આખો દિવસ ટીવી જોવામાં જ રહો છો. નંદિતા કહે છે, કાકી, કાકા પણ આ બધી રમતો રમતા હશે? તો કાકી કહે છે કે તેઓ લખોટીઓ, સાટેડિયું, કુશ્તી, કબડ્ડી, ગિલ્લી દંડા અને બીજી ઘણી રમતો રમતા હતા.
જ્યારે તેઓ પતંગ ઉડાવતા ત્યારે તો તેઓ જમવાનું જ ભૂલી જતા હતા. નંદિતા કહે છે, કાકી વાતો ન કરો, અહીં આવો, આપણે રમીએ. કાકીએ બાળકો સાથે રમવાનું શરૂ કર્યું. તેઓ થોડો સમય રમ્યા અને વરસાદ ચાલુ થઈ ગયો. વરસાદ પડ્યો એટલે કાકીએ કહ્યું, ચાલો મારે ઘેર જઈએ, આપણે ઘરની અંદર રમીશું. એટલે બધા જ બાળકો કાકી સાથે તેમના ઘરમાં ચાલ્યા જાય છે. બાળકો આ સાંભળી રાજી થઈ ગયા. બાળકો કહે, ચાલો કાકી ઘરમાં રમવા જઈએ. બધા કાકીના ઘરમાં આવ્યા. ઘરમાં અંદર કાકા અને ફોઈ ચેસ રમતા હતા. અવંતિકા કહે છે, આપણે શું રમીશું? રજત કહે છે, ચાલો આપણે ઘર ઘર રમીએ. તો બધા બાળકો ઘર ઘર રમવા તૈયાર થયા. રજત કહે છે, જો આપણા પાસે ઢીંગલી હોય તો આપણે તેની સાથે રમી શકીએ. કાકી કહે છે, શું તમને ઢીંગલી જોઈએ છે? તો ચાલો આપણે ઢીંગલી બનાવીએ. પછી કાકી થોડા જૂના કપડાં લઈ આવ્યા. કાકીની મદદથી બાળકોએ ઢીંગલી બનાવી. થોડા બાળકોને કેરમ અને બીજાને ચેસની રમત રમવી હતી, તો તેઓએ જૂથ બનાવ્યા અને રમવાનું ચાલુ કર્યું. ફ્રેન્ડ્સ, અહીંયા આપ્યું છે વિચારો અને લખો. નીચે આપેલા કોષ્ટકમાં પાઠમાં આપેલી બધી રમતોના નામ લખો. જે રમતો ઘરમાં રમાતી હોય તેની સામે ઘર જેવું નિશાન દોરવાનું છે, અને જે રમતો ઘરની બહાર રમાતી હોય તો તેની સામે ઝાડનું નિશાન દોરવાનું છે. રમત રમવા જોઈતા ખેલાડીઓની સંખ્યા પણ લખવાનું ભૂલવાનું નથી, અને જો બીજી વસ્તુઓ રમત માટે જરૂરી હોય તો તેના નામ પણ આપણે અહીંયા લખવાના છે. તો ચાલો આપણે તે લખીએ. અહીંયા ફ્રેન્ડ્સ આપ્યું છે યાદ કરો અને લખો. તો ફ્રેન્ડ્સ, અહીંયાનો સવાલ છે કે શું તમે તમારા કુટુંબના સભ્યો સાથે રમતો રમો છો? તો અહીંયા એક બાજુ કુટુંબના સભ્યો અને બીજી બાજુ રમતનું નામ આપ્યું છે. એટલે કે જ્યાં કુટુંબના સભ્યો લખ્યું છે તો ત્યાં તમે જે સભ્ય સાથે રમતા હોય તેનું નામ લખવાનું છે, અને તે સભ્યની સાથે કયું રમત રમો છો તો તેનું નામ લખવાનું છે. તો ચાલો આપણે તે જોઈએ. ફ્રેન્ડ્સ, અહીં કુટુંબના સભ્યોમાં જેમ કે પિતા સાથે તમે રમતા હો તો અહીંયા લખવાનું છે પિતા, અને તમારા પિતા સાથે તમે કઈ રમત રમો છો તો કે ક્રિકેટ, તો તમારે અહીંયા ક્રિકેટ લખવાનું છે. તેવી જ રીતના બીજું આવે કે ભાઈ, તો લખવાનું ભાઈ કુટુંબના સભ્યમાં, અને ભાઈ સાથે તમે શું રમો છો તો કે કેરમ, બરાબર. તો આ રીતે તમારે ચોપડીમાં લખવાનું છે. અને આગળ બીજી જે ખાના આપ્યા છે તો તેમાં તમારે જાતે બીજા કુટુંબના સભ્ય લખવાના છે, નામ કુટુંબના સભ્યના, અને બાજુમાં તમારે એ રમતનું નામ લખવાનું છે. ફ્રેન્ડ્સ, આ સાથે આ પાઠ અહીંયા અધૂરો રહી જાય છે. આપણો પાઠ અધર રમતા રમતા છે ને, તે અહીંયા અધૂરો રહી જાય છે. એટલે કે એમાં થોડું હજુ શીખવાનું બાકી છે, સમજવાનું બાકી છે. તો હવે આપણે આ પાઠને આવતા વિડીયોમાં જોઈશું, બરાબર ને? ત્યાં સુધી બાય બાય, ટેક કેર, તમારી તબિયત સાચવજો.